नमस्कार विद्यार्थी मित्रों, सप्तर्य संकुल नी अंदर आप सौनु हार्दिक स्वागत करूछू। विद्यार्थी मित्रों, आज आपणे स्टैंडर्ड सिक्स इंग्लिश नी अंदर आपणे प्रोज वन जोवाना छे। प्रोज वन इन द लैंड ऑफ लीली पुट, पेज नंबर से 67, पेज नंबर 67, एमा यूनिट नंबर वन एटले प्रोस नंबर वन जोवाना छे। इन द लैंड ऑफ लीली पुट, विद्यार्थी मित्रों प्रोस एटले एनो अर्थ थाय पूरक वाचन। जे आपणे बधा पाठ पूर्ण थई जाय पछी पूरक वाचन शुरू थतुं होय एने आपणे प्रोस कहेवानुं होय। तो विद्यार्थी मित्रों, प्रोस में आपणे जे यूनिट छे लीलीपुटनी धरती विषे आपणे माहिती मेळवानी छे, જે અહીં દર્શાવવામાં આવી છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં મેં મિનિંગ્સ લખવાનો પ્રયત્ન કર્યા છે, જે પાઠની અંદર જે અઘરા જે સ્પેલિંગ છે એનો અર્થ લખવાનો પ્રયત્ન કર્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે સ્પેલિંગ છે એ આપણો આ પાઠ પૂર્ણ થઈ જાય પછી તમારે આ લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આ જ આનો સ્ક્રીનશોટ પાડી લો, જેથી કરીને તમને સારું પડશે। સ્ક્રીનશોટ પાડી લો જે તમારે છેલ્લા લખવાના છે, જે પાઠ પૂર્ણ થઈ જાય ત્યારે। હવે જો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 67 અને સાથે તમે રાખો પેન્સિલ, જે શું કામની તમને વારંવાર કહું છું, જે શબ્દ નહીં આવડે એનો આપણે ગુજરાતીમાં ગુજરાતી શબ્દ લખવાનું હોય છે। જુઓ એમાં ઇન ધ લેન્ડ ઓફ લીલી પુટ એટલે લીલીપુટની જમીન વિશે જે કંઈ ત્યાં માહિતી છે, જેના પ્રદેશ વિશે વાત કરવાની છે, એમાં કથા શું સમાયેલી છે, કોના વિશે વાત છે એ આપણે જોવાની છે। જુઓ, ધ એન્ટલોપ વોઝ એ લાર્જ શીપ, અહીંયા વોઝ આપેલો છે WAS, એટલે એ ભૂતકાળની વાત કરવામાં આવી છે। તો એન્ટલોપ વોઝ એ લાર્જ શીપ, એન્ટલોપ નામનું જે વહાણ હતું એ કેવું હતું, ખૂબ મોટું વહાણ હતું, જે દરિયાની અંદર જે માલોની જે અવર જવર કરવા માટે જે વાહન વપરાતા હોય એવું વહાણ। ધ એન્ટલોપ વોઝ એ લાર્જ શિપ, તે ખૂબ મોટું વહાણ હતું। વન્સ એટલે એક વખત, ઇટ વોઝ સેલિંગ ઇન ધ પેસિફિક ઓશિયન, તે એટલે કોણ, એન્ટલોપ વહાણ પેસિફિક મહાસાગરની અંદર, આપણે મહાસાગર ઘણા બધા છે ને, ચાર મહાસાગરો છે ને, પૂર્વમાં જઈએ પૂર્વ પશ્ચિમ જોઈએ, પૂર્વમાં શું આવશે, પૂર્વની અંદર જે બંગાળ ખાદી એ આવશે, દક્ષિણમાં જઈએ તો હિંદ મહાસાગર આવશે, આ પશ્ચિમમાં જઈએ તો પેસિફિક મહાસાગર આવશે। તો અહીં વાત કરવામાં આવી છે, આ જે એન્ટલોપ જે વહાણ છે તે પેસિફિક મહાસાગરની અંદર પોતે સેલિંગ પોતે સેલ કરી પોતે ત્યાં જઈ રહ્યું હતું પેસિફિક મહાસાગરની અંદર। દેર વેર 30 સેલર્સ ઓન ઇટ, સેલર્સ એટલે એનો અર્થ થાય ખારવાઓ, માછીમારો, તેમાં કુલ 30 સેલર્સ હતા। બિસાઇડ ધ સેલર્સ દેર વોઝ એ કેપ્ટન એન્ડ એ ડોક્ટર નેમ ગુલીવર, ગુલીવર નીચે વિદ્યાર્થી મિત્રો અંડરલાઇન કરજો, શું આવશે, સેલર્સ બિસાઇડ ધ સેલર્સ, સેલર્સ એટલે સેલર એટલે ખારવાઓ ઉપરાંત, એટલે સેલર ઉપરાંત તેમાં એક કેપ્ટન અને ડૉક્ટર પણ હતો, એનું નામ શું હતું, ગુલીવર હતું। વિદ્યાર્થી મિત્રો, અહીંયા સેલર્સ નીચે પણ અંડરલાઇન કરજો, સેલરનો અર્થ થાય ખારવાઓ। તો એન્ટલોપ વહાણ જે પેસિફિક મહાસાગરની અંદર જઈ રહ્યું હતું ત્યાં એ ત્યાં વહાણની અંદર 30 સેલર્સ હતા, અને સેલર્સ ઉપરાંત ડોક્ટર અને કપ્તાન પણ હતો, એ નામ હતું ગુલીવર। હવે જુઓ એના નીચે પેરેગ્રાફ, ઇન ધ બિગિનિંગ એટલે શરૂઆતમાં ધ સેલિંગ વોઝ સ્મૂથ એટલે નિર્વિઘ્ન થાય, શરૂઆતમાં જે વહાણ જે સમુદ્રમાં જઈ રહ્યું હતું ત્યારે એક કેવું હતું, સ્મૂથ, નિર્વિઘ્ન, કોઈ પણ પ્રકારનું કોઈ અડચણ આવતું ન હોય, કોઈ પણ પવન આવતું, એકદમ વ્યવસ્થિત જઈ રહ્યું હતું। બટ પરંતુ ધેન એટલે પછી, ધેર અરોસ એ સ્ટ્રોમ ઇન ધ સી,
ઓરોસ એટલે એનું એ આર ઓ એસી, ઓરોસ એટલે ઉત્પન્ન થયું સ્ટ્રોમ ઇન ધ સી, મોટું તોફાન ઉત્પન્ન થયું દરિયાની અંદર, આવું વારંવાર તોફાન આવતું હોય એટલે શું કહે છે, અચાનક તોફાન ઉત્પન્ન થાય છે. દેર વો સ્ટ્રોંગ વાઇન્ડ, સ્ટ્રોંગ એટલે ખૂબ જ મુસળધાર, ખૂબ જ ઝડપથી પવન આવતું હતું. એન્ડ હેવી રેઇન, ખૂબ જ ધોધમાર વરસાદ પડતો હતો. સેલિંગ બીકેમ ડિફિકલ્ટ, જે વહાણ હતું એને આગળ હંકારવું કેવું હતું, ડિફિકલ્ટ હતું, મુશ્કેલ ભર્યું હતું. ડિફિકલ્ટ એનો અર્થ થાય મુશ્કેલ. ધ શીપ બિગન ટુ ડ્રિફ્ટ, ડી આર આઈ એફ ટી, ડ્રિફ્ટ એટલે અંડરલાઈન કહ્યું છે, ડ્રિફ્ટનો અર્થ થાય તણાવો. ધ શીપ બિગન ટુ ડ્રિફ્ટ, શીપ એટલે વહાણ, વહાણ તણાવવા લાગ્યું. કઈ દિશામાં પવન જે વાતો હોય એ દિશામાં પોતે તણાવવા લાગ્યું. ધેન તરત જ, પછી સડનલી તરત જ, ઇટ હિટ અગેન્સ્ટ એ રોક, રોક એટલે એનો અર્થ થાય પથ્થર. થોડી વારમાં જ સડનલી વહાણ એ પથ્થર સાથે અગેન્સ્ટ હિટ, હિટ એટલે ટકરાવવું, ટકરાય છે. અને બ્રોક ટુ પીસીસ, એક નાના નાના ટુકડાઓમાં એ વહાણ તૂટી જાય છે. કયું વહાણ, એન્ટલોપ વહાણ. એન્ટલોપ નામનું જે વહાણ છે એ પવન જે ખડક છે એની સાથે અથડાવાથી પોતે તૂટી જાય છે. શા માટે અથડાય છે, કેમ કે અચાનક કોઈ તોફાન આવી જાય છે, પવન આવે છે, વરસાદ પડે છે, તો એમાં જે વહાણ છે પવન દિશામાં તણાવવા લાગે છે અને ઠોકાય છે પથ્થરની સાથે અને નાના નાના ટુકડાઓ થઈ જાય છે. આગળ જુઓ, એવરી વન ઓન ધ શિપ સ્ટાર્ટેડ સ્ક્રીમિંગ એન્ડ ક્રાઇંગ ફોર હેલ્પ. એવરી વન, એવરી જે વહાણની જે 30 સેલર્સ હતા તે શિપ સ્ટાર્ટેડ સ્ક્રીમિંગ, ચીસો પાડે છે અને ક્રાઇંગ ફોર હેલ્પ, વિલાપ કરતા હોય એવી રીતે પોતે મદદ માગે છે. ડે ટ્રાઈડ ટુ સ્વિમ ટુ ધ શોર, એસ એચ ઓ આર ઈ, અંડરલાઈન કરો એસ એચ ઓ આર ઈ, એનું અર્થ થાય કિનારો. દે ટ્રાઈડ ટુ સ્વિમ ટુ ધ શોર, સ્વિમ તણવું, તેઓ કિનારા સુધી આવવા માટે તરે છે, પ્રયત્ન કરે છે. કોણ, જે ત્રીસ જે સેલર્સ છે, ખારવાઓ છે, એ પોતે કિનારા સુધી આવવા માટે તરે છે. શા માટે તરે છે, કેમ કે વહાણ તૂટી ગયું હતું તોફાનની અંદર, એટલા માટે તે બહાર આવવા માટે પોતે તરે છે. બટ ઓનલી ગુલીવર રીચ ધ શોર, ફક્ત ગુલીવર જ જે કિનારે આવી પહોંચે છે, બાકીના દરિયામાં ડૂબી જાય છે. કોણ, જે 30 સેલર છે એ. ઇટ વોઝ ધ શોર ઓફ એન આઈલેન્ડ, એ આઈલેન્ડ વિશે આપણે વાત કરવાની છે. જે આઈલેન્ડ પર જે ગુલીવર પહોંચ્યું હતું તરીને, એનું નામ હતું, ઇટ વોઝ ધ શોર ઓફ એન આઈલેન્ડ, ધ નેમ ઓફ ધ આઈલેન્ડ વોઝ લીલીપુટ, જે આઈલેન્ડ હતું એનું નામ હતું લીલીપુટ, જે આપણે અત્યારે માહિતી મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જો આગળ, ગુલીવર વર્કડ સમ ડિસ્ટન્સ, સમ ડિસ્ટન્સ થોડુંક અંતર, ડિસ્ટન્સનો અર્થ થાય અંતર. ગુલીવર થોડુંક ચાલે છે, થોડાક અંતર સુધી ચાલે છે. બટ હી વોઝ વેરી ટાયર્ડ, તે ખૂબ જ થાકી ગયો. શા માટે થાકી ગયો હશે, કેમ કે દરિયામાં તરી તરીને ક્યાં આવ્યો હતો, કિનારા પર આવ્યો હતો, એટલે તે વધારે ચાલી શકતો નથી. બટ હી વોઝ વેરી ટાયર્ડ, ચાલી શક્યો નહીં. હી ફેલ સ્લીપ ઓન ધ ગ્રાસ, તો એ ત્યાં જ ઘાસની અંદર ઊંઘી ગયો. કોણ ઊંઘી ગયો, ગુલીવર. હી વોઝ ધ કેપ્ટન એન્ડ ડોક્ટર ઓફ ધ એન્ટલોપ શિપ. ગુલીવર વર્કડ સમ ડિસ્ટન્સ બટ હી વોઝ વેરી ટાયર્ડ, ગુલીવર થોડોક અંતર ચાલ્યો, એ ખૂબ થાકી ગયો. હી ફેલ સ્લીપ ઓન ધ ગ્રાસ, અને ગ્રાસ ઉપર જે ઘાસ હતું ત્યાં જ પોતે ઊંઘી ગયો. હી વર્ક અપ ધ નેક્સ્ટ મોર્નિંગ, તે બીજી સવારે, વર્ક એટલે ઉઠવું. હી વોઝ વર્ક અપ ધ નેક્સ્ટ મોર્નિંગ, તે બીજી સવારે ઉઠ્યું. એન્ડ ટાયર્ડ ટુ ગેટ અપ, ગેટ અપ એટલે એનો અર્થ લખો ઉઠવું. હી ધ ટાયર્ડ ટુ ગેટ અપ, તે ઉઠવાનો પ્રયત્ન કર્યો. બટ ગેટિંગ અપ વોઝ નોટ પોસિબલ, ઉઠી શકાયું નહીં, ઉઠી શકવું શક્ય ન હતું. હિઝ હેન્ડ્સ એન્ડ લેગ્સ વેર ટાયર્ડ, ટાયર્ડ એટલે બાંધવું,
तो तेमना हेन्ड्स ने तेमना हाथ ने पग बांधी देवामां आव्या हता। कोई की व्यक्ति बांधी दीधा होती लोग कहेशे हिज हेन्ड्स एंड लेग्स वेर टायर्ड। तेमना लेग्स अने हेन्ड्स बांधी देवामां आव्या हता। गुलीवर फेल्ट समथिंग वर्किंग ऑन हिज बॉडी। गुलीवर ने जे इने फेल्ट कंईक अनुभव थई रह्यो कि पोताना शरीर पर कंईक कोई चाली रह्युं होय एवुं तेमने लागतुं हतुं। इट वॉज ए टीनी मैन। इट वॉज ए टीनी मैन ओनली 15 centimeters टोल। तेओ इने शरीर पर चाली रह्या एवुं लागतुं हतुं पर केवा हता टीनी मैन हता। फक्त 15 centimeters जे लांबा होय एवा अवड़ावड़ शुं हता टीनी मैन हता जे शरीर पर चाली रह्या हता। सून एटले SOON सून तरत ज देर वेर सवरल मेन ओन इस बडी। जयरे आजे गुलीवर पोते जागे से तो तरत ज केटलाक जे बीजा टीनी मैन से ए पोताना शरीर पर आवी जाय से। सून देर वेर ए सवरल मेन ओन इस बडी। देर वेर ओल वेरी थीन बदा खूब नाना दिखाता हता। केटला सेंटीमीटर 15 centimeters 10 centimeters 5 centimeters एटला पोटे नाना दिखाता हता। देर वेर लोट ऑफ अधर टीनी पीपल ऑन द ग्राउंड। ग्राउंड एटले जमीन पर बीजा घना बदा आजूबाजू फैलायेला लोको हता जे ही वोज टीनी मैन। सम हेड बाउस एन एरो इन देर हेन्ड्स। तो केटलाक लोकोने हाथ बाव एटले हुं आजे कामठो तीर कामठावो धनुष बाण हतुं। केटलाक जे लोको हता देर वे जे टीनी मैन हता केटलाकना हाथमां धनुष बाण हतुं की तीर कामठावो हता हथियार हता। अगर जो गुलीवर वोस बोथ। बोथ एटले बन्ने हंग्री एंड थ्रिस्टी। हंग्री एटले भूखिया थवू थ्रिस्टी एटले तरस्या थवू। गुलीवर ने भूख पण लागी हती अने तरस पण लागी हती। हाउ केन आई टॉक टू दीस पीपल। हूँ तेमनी साथे कई रीते वात करी सकूँ एक्सेप्ट थ्रू द गेसर। मारो जे इशारो ए लोको समझी सके। गेसर एटले एनो अर्थ थाय इशारो। गुलीवर पोते भूख पण लागी हती तरस पण लागी हती। हवे एने आ लोको साथे हूँ कई रीते वात करी सकूँ हूँ कई रीते इशारो करी सकूँ एम एने लागतुं हतुं। ही थॉट तेने विचार कर्यो। केव विचार कर्यो हूँ आ लोको साथे कई रीते वातचीत करी सकूँ कई रीते इशारो करी सकूँ एवो विचार कर्यो। सो ही मेड साइन फॉर ईटिंग एंड ड्रिंकिंग। तेथी तेने ईटिंग एटले खावानो अने पीवानो एने इशारो कर्यो। गुलीवरे पछी एने कंई के खावा माटे अने कंई पीवा माटे एने इशारो करे छे। लकीली सब नसीबे द टीनी मैन अंडरस्टूड। टीनी पीपल अंडरस्टूड इज साइन एंड ब्रॉट सम बास्केट फॉर फूड। कम नसीबे जे टीनी पीपल हता ए गुलीवरनो जे इशारो छे खावा अने पीवानो इशारो पोते समझी जाय छे अने एने खावानी व्यवस्था करे छे। ब्रॉट सम बास्केट फॉर फूड। फूड एटले खावानो टोपली घणी बड़ी टोपली अने खावानो लई आवे छे। दे ओल्सो ब्रॉट टीनी बरेल्स ऑफ वॉटर। ते बरेल्स एटले पीप एटले जे लाकड़ाने जे पीप होय नळी होय एवी रीते। तेओ ओल्सो ब्रॉट सम डे ओल्सो ब्रॉट टीनी बेरेल्स ऑफ द वॉटर। पाणी माटे पाणी पीवा माटे देखो लाकड़ाने पीप पण लई आवे छे। गुलीवर एट ऑल द फूड। गुलीवर बधुं ज बास्केटमां जे कंई लाव्या होय टीनी पीपल बधुं खाई जाय छे एंड ड्रंक ऑल द वॉटर बधुं पाणी पी जाय छे। नाउ ही फेल रिफ्रेश। હવે એને બરાબર એને સારું લાગે છે શા માટે પાણી અને જે ખાવાનું છે એ ખાધું એટલે એને રિફ્રેશ લાગે હવે એને કંઈક શક્તિ જેવી આવે કંઈક સારું લાગે છે। વર્કિંગ વિલ ડુ મી સમ ગુડ હી થોટ। તેણે વિચાર કર્યો હવે હું થોડોક ચાલી શકીશ। શા માટે ચાલી શકીશ કેમ કે એને ભૂખ સંતોષી હતી અને તરસ પણ સંતોષ્યો હતો એટલે માટે એવું લાગે છે હવે હું થોડુંક ચાલી શકીશ। બટ આઈ કેન નોટ ગેટ અપ પણ તે ઉઠી શક્યો નહીં એન્ડ સો વર્કિંગ ઇઝ નોટ પોસિબલ ચાલી પણ શક્યો નહીં। કોણ ગુલીવર જુઓ પેજ નંબર
68 पर आपने आया से सम टीनी मैन वेन टू द किंग ऑफ द लिलीपुट एंड टोल्ड हिम अबाउट द गुलीवर કેટલાક જે ટીની પીપલ છે એ પોતે રાજા સામે જાય છે જે લિલીપુટનો રાજા છે એમની પાસે જાય છે અને પેલા ગુલીવરને વિશે વાત કરે છે કોઈ વ્યક્તિ આપણા રાજ્યને કોઈક આવ્યું હોય તો એને રાજાને વાત કરવાની હોય એમ સમજીને રાજાની પાસે જાય છે હાઉ બિગ ઇઝ હી ધ કિંગ આસ્ક્ડ રાજાએ પૂછ્યું તે કેવડો મોટો છે એમ કહે છે કેવડો મોટો વિશાળ છે ही इज वेरी ह्यूज डे रिप्लाइड टीनी पीपल कहे से ही इज वेरी ह्यूज ते खूब मोटो विशाल से पर्वत नी जेम विशाल से एम कहे से रियली गो एंड ब्रिंग हिम हियर द किंग ऑर्डर किंग पोते आदेश आपे छे ऑर्डर लेवा नथी आदेश किंग आदेश आपे तमे जाओ अने तेमने अहीं लई आवो आई वोंट टू सी हिम हूँ तेमने जोवा मांगू छू जे पर्वत जेवो विशाल छे ते શી ઇઝ બિલીવિંગ હી એડિટ પછી હી શું કહે છે બિલીવ માનું હું તેમને જોઈને જ હું માનીશ એમ રાજા કહે છે કોને કહે છે જે રાજ્યના જે લોકો છે બાકીના જે લોકો છે એમને કહે છે ધ લિલીપુટન્સ પ્રિપેર્ડ એ વુડન કેરેજ લિલીપુટન્સ એટલે લિલીપુટના જે લોકો છે એ લાકડાનું એ પોતે ગાડું બનાવે છે વુડન કેરેજ લાકડાનું ગાડું જેમાં ગુલીવરને બેસી શકાય એવું પોતે ગાડું બનાવે છે ઇટ વોઝ અબાઉટ 3.5 meters લોંગ તે 3 meter ઇટ વોઝ અબાઉટ 3.5 meters લોંગ તે 3.5 meter લાંબું ગાડું હતું શું લાકડાનું એ 120 centimeters વાઇડ અને 120 centimeter તે પહોળાઈ હતી 10 centimeters હાઈ ફ્રોમ ધ ગ્રાઉન્ડ અને જમીનથી 10 meter ઊંચું હતું જે ટીની પીપળ જે ગાડું બનાવવાના હતા તે કેવું હતું 3.5 meters લાંબુ 120 centimeters પહોળાઈ અને 10 centimeter જમીનથી પોતે ઊંચું હતું નાવ લિફ્ટિંગ ગુલીવર એન્ડ પુટિંગ હિમ ઓન ધ કેરેજ બીકમ એ પ્રોબ્લેમ પછી હવે એને ઉચકવું અને મૂકવું એ ટીની પીપલ માટે એક કેવું હતું એક સમસ્યારૂપ હતું પણ વિથ ગ્રેટ ડિફિકલ્ટી દે સોલ્વ ઇટ ખૂબ જ કઠિનાઈપૂર્વક એ આ કામ પૂર્ણ કરે છે કયું કામ જે ગુલીવરને જે ગાડામાં જે બેસાડવાનું છે એનામાં કેવું હતું મુશ્કેલ ભર્યું હતું પણ એ મહામહેનતે આ કામ પણ પૂર્ણ કરે છે કોણ જે ગામના જે લિલીપુટ ગામના જે લોકો છે એ હવે આગળ જો આફ્ટર એ ડેસ જર્ની આખો દિવસની જર્ની કર્યા પછી આખો દિવસને પ્રયત્ન કર્યા પછી આફ્ટર એ ડેસ જર્ની ડે બ્રટ હિમ ટુ ધ કિંગ્સ કોર્ટ આખો દિવસ થઈ જાય છે છેલ્લે એવું રાજાની સમક્ષ પોતે લઈ આવે છે કેમ કે મોટો જે માણસ છે જે નાના જે વ્યક્તિઓ છે ટીન પીપલ માટે શક્ય નથી તો એ મહામંડળ ઉચકીને પોતે એ રાજા સમક્ષ પોતે લઈ આવે છે ધ બ્રટ હિમ ટુ ધ કિંગ્સ કોર્ટ ધ કિંગ અને હિઝ મેન સીડ રાજા અને બાકીના જે મંત્રીઓ છે એવું કહે છે અહ ધીસ મેન ઇઝ રિયલી વેરી હુશ આ માણસ ખરેખર મોટો અને વિશાળ છે હી ઇઝ એઝ બિગ એઝ એ માઉન્ટેન તે ખરેખર માઉન્ટેન જેવું પર્વત સમાન એ મોટો છે દેર વેર અફ્રીડ ઓફ હિમ તેવો એ આ માણસ એટલે ગુલીવરને જોઈને તેવો ડરી જાય છે રાજા અને બીજા માણસો બટ પરંતુ ગુલીવર ગ્રીટેડ કિંગ એન્ડ પ્રોમિસ ટુ બી ધેર ફ્રેન્ડ પરંતુ ગુલીવર તેમને અભિવાદન કરતા કહે છે હું તમારો મિત્ર છું ધરવાની જરૂર નથી ધ કિંગ વોઝ પ્લીઝ્ડ રાજાને ખુશ થયો એને સેટ હિમ ફ્રી અને એને ગુલીવરને મુક્ત કરી દેવામાં આવ્યું હતું જે બંદી બને લાવવામાં આવ્યું હતું પછી ગુલીવરને મુક્ત કરી દેવામાં શા માટે કે ગુલીવર તેમને અભિવાદન કર્યું અને શું કીધું હું તમારો મિત્ર છું એટલે ધ કિંગ વોઝ પ્લીઝ રાજા ખુશ થયો એન્ડ સેટ હિમ ફ્રી એને મુક્ત કરી નાખ્યો ગુલીવર લીવડ ઓન
द आइलैंड हेप्पीली फॉर ए लॉन्ग टाइम गुलिवर पोस्ते लांबा समय सुधी त्या रहयो खूब हूँ चे गुलिवर लीव्ड ऑन द आइलैंड हेप्पीली फॉर ए लॉन्ग टाइम लांबा समय सुधी त्या पुते मोज थी त्या लिलीपुट राज्य ने अंदर पुते रहयो। तो विद्यार्थी मित्रों अहीं आपणे आ पाठ है जी प्रोस ये पूर्ण करियो। पछी जो नीचे आप एक्सरसाइज एमा हियर आर द सम ग्रुप ऑफ द वर्ड्स आ ग्रुप में काम करवानो छे। इन इच देम देर इज वन वर्ड विच डज नॉट बिलोंग्स टू द ग्रुप फाइंड इट आउट एंड अंडरलाइन इट। तो विद्यार्थी मित्रों अहीं जे चार शब्द आपेला छे जे एक शब्द अलग पड़तो होय एना ने के अंडरलाइन करवानी छे। जुओ तो एक नंबर स्क्रीम साउट स्लीप ने इल તેમાં અલગ પડશે સ્લીપ એસ એલ ડબલ ઈ પી સ્લીપ એટલે ઊંઘવું થશે। બે નંબર જો શીપ ઓશિયન આઇલેન્ડ અને ડોક્ટર અલગ પડશે ડોક્ટર ડોક્ટરને અંડરલાઈન કરો। ત્રણ નંબર જો કેરીસ એપલ બાસ્કેટ અને બરેલ તો ત્રણ નંબર આગળ અલગ પડશે એપલ। પછી ચાર નંબર જો બાય વર્ક સ્વિમ અને રન તો ચાર નંબર અલગ પડશે બાય એટલે ખરીદવું થાય વર્ક એટલે ચાલુ સ્વિમ તરવું રન એટલે દોડવું થાય એટલે અલગ શું પડશે ચાર નંબરમાં બાય બી યુ વાય બાય એટલે ખરીદવું થાય। પછી આપણું છે એન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન પ્રશ્નનો જવાબ આપો એમાં દેર વોઝ ધ એન્ટ વેર વોઝ ધ એન્ટલોપ એન્ટલોપ ક્યાં હતું તે લખવાનું છે। તો આપણે આખો પાઠ ચાલી ગયો છે તો આપણને આવડતો હોવું જોઈએ કે એન્ટલોપ એ ક્યાં હતું ક્યાં હતું વિદ્યાર્થી મિત્રો એન્ટલોપ એન્ટલોપ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો એન્ટલોપ એટલે વહાણ થશે જે વહાણમાં જે ગુલિવર પોતે કેપ્ટન હતો પોતે ડોક્ટર હતો એ વહાણની વાત કરવાની છે તે ક્યાં હતું વિદ્યાર્થી મિત્રો આવડવું જોઈએ। હું લખેલો છે વેર વોઝ ધ એન્ટલોપ એને જવાબ લખીશું ધ antelope was in the Pacific Ocean Pacific Ocean ત્યાં હતું। બે નંબર જો in the beginning the sailing was smooth what happened afterwards પહેલા જે વહાણ હતું પછી કેવું હતું એકદમ નિર્વિઘ્ન હતું પછી શું થયું તો આપણે લખીએ ધેર વેર શું થયું વિદ્યાર્થી મિત્રો ધેર વેર એ સ્ટ્રોમ જે દરિયામાં શું આવ્યું સ્ટ્રોમ એટલે તોફાન આવ્યું ઇન ધ સી પછી શું થયું વિદ્યાર્થી મિત્રો ધેર વોઝ એ સ્ટ્રોમ There was a strong wind and heavy rain. ભારે વરસાદ પડ્યો. હવે ત્રણ નંબરમાં who were working on the Gulliver's body? ગોલિવરના શરીર પર કોણ ચાલતું હતું? આવશે ટીની મેન were working on Gulliver body. પછી લખેલું છે ચાર નંબરમાં what did Gulliver do to get food? ગુલિવરે ખોરાક માટે શું કર્યું? શું આવશે વિદ્યાર્થી મિત્રો ગુલિવર મેડ સાઈન પોતે શું કર્યું ઈશારો કર્યો ઓફ ઇટિંગ એન્ડ ફોર ઇટિંગ ટુ ગેટ ફૂડ આવશે। છેલ્લા પાંચ નંબરમાં વોટ ડીડ ધ કિંગ સે અબાઉટ ધ ગુલિવર રાજાએ
गुलीवर ने जोई ने शू बोलियो ए प्रश्न जवाब तमारे जाते लखवानो छे। तो विद्यार्थी मित्रों अहीं आपणे प्रोस वन पूर्ण करता छे। तो दरेक विद्यार्थीओ जे एक्सरसाइज लखवानो प्रयत्न करे एक थी चार प्रश्न जवाब लई काशे, पांच में तमारे जाते लखवानो छे। तो दरेक विद्यार्थी ने जय हिंद जय भारत।